આજે આપણે બનાવીશું મેથીના વડા। સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર। આપ ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે। ચાલો તો આપણે શરૂ કરીએ। અડધી વાટકી પૌવા લેશું અને 2-3 પાણીમાં ધોઈ લેશું, પછી એને 2 મિનિટ માટે બોળાવા દેશું। મિક્સચર જારમાં મરચું, આદું અને લસણને પીસી લેશું, એની અંદર ધાણા, જીરું, આખા દાણા સૂકવેલા, વડિયાળી 1/2 ચમચી અને અટકચરો આવી રીતે પીસી લેશું। પૌવા આપણા ભીનાઈ ગયા છે, એમાં 2 વાટકી મેથી ઉમેરીશું। આવી રીતે મેઝરમેન્ટ કપ ના હોય તો તમે વાટકીથી પણ મેઝર કરી શકો છો અને હાથેથી તોડશું જેથી એ કડવી ન લાગે। આપણે હાથેથી તોડી લીધી છે। આવી રીતે પૌવાને એકદમ મેશ કરી લેશું મેથી સાથે। એની અંદર સ્લાઇસ કરેલા કાંદા ઉમેરીશું, અડધી ચમચી આમચૂર પાવડર, ચપટી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ, એની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો અને આજે આપણે અટકચરો મિક્સચરમાં મસાલો ખાંડ્યો હતો એ ઉમેરી દઈએ। અને ચણાનો લોટ ઉમેરીશું, 1/2 કપ લીધો છે, જરૂરિયાત પ્રમાણે આપણે ઉમેરશું, મિક્સ કરીએ। 1/2 કપ આખો જ ઉમેરી લીધો છે, જો આપણને જરૂર લાગે તો આપણે ચોખાનો જાડો લોટ પણ ઉમેરી શકીએ। હથેળીમાં તેલ લગાવી અને થોડું આ મિક્સચર હાથમાં લઈ ગોળ કરીશું અને એને ટિક્કીનો શેપ આપીશું। આવી રીતે તમે ગોળ જ બનાવી પછી ડીપ ફ્રાય કરવાના હોય તો પણ ચાલે, પણ આ સેલો ફ્રાય કરવાના છે એટલે થોડું પ્રેસ કરી દીધું છે, એનાથી ક્રિસ્પીનેસ બહુ સરસ આવે છે। આવી રીતે આપણે આ વડા બનાવી દઈશું અને તેલમાં સેલો ફ્રાય કરી દઈએ। આવી રીતે રાખી દઈશું, 2-3 મિનિટ આપણે થવા દઈશું જેથી એ મસ્ત ક્રિસ્પી થઈ જાય। આ ક્રિસ્પી થઈ ગયા પછી આપણે એને પલટાવી દઈશું। હવે બીજી સાઈડથી પણ આપણે એને પલટાવી લઈએ। આ ક્રિસ્પી થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈશું। એને તમે સોસ સાથે અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો। આપણા તૈયાર છે મેથીના ક્રિસ્પી વડા। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।